हेलो फ्रेंड्स, हाउ आर यू? मजामां छो ने? बताएं धोरण 9 चैप्टर नंबर 2 बहुपदियों आपणो थर्ड पार्ट छे, तीजो पार्ट। लास्ट टाइम आपणे शुं शीख्या था याद करो। बहुपदीना शून्य कई रीते शोधो, बराबर? सुरेख बहुपदी आपी होय तमने तो एनो शून्य कई रीते शोधो? ए तो जे कई पण बहुपदी आपी होय एना बराबर शुं मूकी देवानो? आपणे 0। પછી x ને કરતા બનાવવાનો, એટલે કે x ને એકલો પાડી દેવાનો, x ની જોડે જે કંઈ પણ હોય એ બધું ક્યાં મોકલી દેવાનું? સામે। ઓકે, આજે આપણે નવો ટોપિક શીખીશું, શેષ પ્રમેય। હા, શેષ પ્રમેય। ધારો કે કોઈ બહુપદી તમને આપી હોય કે જેની ઘાત 1 કરતાં વધારે હોય। શેષ પ્રમેયમાં એવું હોય કે જો કોઈ બહુપદીની ઘાત 1 કે 1 કરતાં વધારે હોય તો એ બહુપદીને આપણે સુરેખ બહુપદી વડે ભાગીએ। કઈ બહુપદી? શબ્દ ધ્યાન સાંભળજો, સુરેખ બહુપદી। સુરેખ બહુપદી કોને કહેવાય બોલો? જેની ઘાત 1 હોય। ઓકે, તો જે બહુપદીની ઘાત 1 હોય એને શું કહેવાય? સુરેખ બહુપદી। તો બહુપદીને આપણે સુરેખ બહુપદી વડે ભાગાકાર કરીએ, બરોબર? તો મળતી શેષ પી એ કહેવાય। કોઈ પણ સુરેખ બહુપદી હું તમને કહું એક્સ માઇનસ એ વડે ભાગાકાર કરીએ, બરોબર, તો એની મળતી શેષ શું કહેવાય? પી એ કહેવાય। તમને એમ થયો છે આપણું શું બોલો છો તમે? હા, તો જો હું તમને સમજાવું। ધારો કે કોઈ પણ એક બહુપદી તમને આપી દીધી હોય, બરોબર, અને એમ કીધું હોય કે એનો ભાગાકાર તમારે એક્સ માઇનસ 1 કરવાનો બહુપદી। ચલો હું તમને એક એક્ઝામ્પલ જ આપું, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1, બરોબર, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 એનો ભાગાકાર આપણે એક્સ માઇનસ 1 કરતાં શેષ કેટલી મળે એ શોધવાની કરતા। ઓકે, તો એક્સ માઇનસ 1 આપણે ભાગાકાર કરવાનો છે તો એક્સની કિંમત કેટલી આવશે મને પહોંચાડો? એક્સની કિંમત આવશે 1। કેમ? એ બધું હમણાં તમને દાખલા શીખવાડીશ એટલે તમને ખબર પડશે। ઓકે, તો ચાલો આજે આપણે શેષ પ્રમેયની શરૂઆત કરીએ તે પહેલાં થોડુંક હું તમને યાદ કરાવું, ભાગાકાર કરતાં તો આવડતો જશે તમને। ચલો હવે જો કોઈ પણ નંબર આપું તમને, બરાબર, બે સંખ્યાઓ આપણે લઈએ 15 અને 6, બરાબર, તો આપણે 15 ને 6 વડે ભાગીએ, 15 ને 6 વડે ભાગતા ભાગીએ તો આપણને ભાગફળ 2 મળે અને શેષ 3 આવે। હવે આ તમને યાદ હોય તો આપણે ભાગાકારમાં શીખી ગયા છીએ। હવે જુઓ કઈ રીતે 15 ને આપણે 6 વડે ભાગવાના છે, બરાબર, તો 6 2 12, અરે 15 માંથી 12 જાય એટલે કેટલા રે? 3, બરાબર। જે શેષ હોય, બરાબર, એ ભાજક કરતાં હંમેશા નાની હોવી જોઈએ। શેષ હોય એ ભાજક કરતાં શું હોવી જોઈએ? નાની। તો જો શેષ છે એ ભાજક કરતાં નાની આવે ત્યારે આપણે આ ભાગાકાર પૂરો થયો કહેવાય। ધારો કે અહીંયા 6 કરતાં મોટી હોય, ચલો અહીંયા 7 હોય, બરાબર, તો આપણે હજી ભાગાકાર કરી શકીએ। અહીંયા 7 આવે તો આપણે હજી ભાગાકાર કરી શકીએ। એટલે હવે હંમેશા યાદ જ રાખવાનું કે જે શેષ હોય એ ભાજક કરતાં હંમેશા નાની હોય ત્યાં ભાગાકાર અટકી જાય, પછી આગળ ના થાય। હા, કરવો હોય તો પોઈન્ટ મૂકીને કરાય, બરાબર, પણ અત્યારે આપણે આટલું જ યાદ રાખવાનું છે, શેષ હોય એ ભાજક કરતાં કેવી હોય? નાની હોય। હવે આને છે ને આપણે આવી રીતે પણ લખી શકીએ, 15 = 6 × 2 + 3। તમને એમ થશે આ શું લખ્યું તમે, બરાબર ને, કે 15 = 15 એટલે જે સંખ્યા હતી એને શેનાથી ભાગ્યું આપણે? 6 થી, એને ભાજક કહેવાય। આ કહેવાશે ભાગફળ, આ કહેવાશે શેષ, અને આ શું કહેવાય બોલો? ભાજ્ય, બરાબર છે। ચલો જો યાદ આવે છે ને થોડુંક, આવું આપણે શીખી ગયા છીએ 6ઠા 7માં। આ કહેવાશે ભાજ્ય, એટલે આમાં એવું હોય કે આપણે ભાજક અને ભાગફળ એ બંનેનો ગુણાકાર કરવાનો હોય, ભાજક અને ભાગફળ બંનેનો ગુણાકાર કરીએ અને એમાં શેષ ઉમેરીએ તો આપણને ભાજ્ય મળે। એટલે આપણે આ ભાગાકાર કરીએ ને એને આ રીતે પણ લખી શકાય કે 15 = 6 × 2 + 3, બરાબર છે। ચલો હવે પહેલાં આટલી તમને ખબર પડી આ વસ્તુ, આ આગળનું રિવિઝન ચાલે છે અત્યારે, શેષ પ્રમેય નથી, આ શેષ પ્રમેય અલગ આવશે હજી થોડું।
એટલે આખા એ થોડું રિવિઝન કરાવું છું તમને. ચલો હજી હવે એક હજી વધારે એક એક્ઝામ્પલ લઈએ, તમને વધારે ખબર પડે. હવે આપણે 12 ને 6 વડે ભાગીએ. 12 અને 6, તો જો 6 2 12, તો આમાં શેષ શું આવી બોલો? 0 આવી ને, આમાં શેષ શું આવી? 0. ચલો હવે મને લખાવો, આ રીતે આપણે આ લખ્યું હતું ને એ રીતે લખાવો. બોલો અહીંયા શું આવશે? બોલો બોલો. હં, 12 બરાબર, પછી શું આવશે અહીંયા? 6, ભાગફળ કેટલું? 2, અને વત્તા શેષ 0. આ શું કહેવાશે? ભાજક. આ કહેવાશે ભાગફળ. આ કહેવાય શેષ, અને આ ભાજ્ય. બોલો આટલી ખબર પડી પહેલાં તો. હવે જો અહીંયા શેષ શું આવી? 0. અહીંયા હતી શેષ 3, બરાબર. તો આમાં છે ને 15, આમાં આપણે એમ ના કહી શકીએ કે 2 15 નો અવયવ છે, એવી રીતે ના કહી શકીએ 2 કે 6, બરાબર. આમાં આપણે લખી શકીએ, જો આમાં શેષ શું આવી? 0. સમજો, કોઈ પણ ભાગાકાર કરીએ આપણે અને શેષ 0 આવે, તો આપણે આમાં એમ લખી શકીએ કે 6 એ 12 નો અવયવ છે. 6 એ 12 નો અવયવ છે. આમ તો એવું કહેવાય કે 6 અને 2 બંને 12 ના અવયવ કહેવાય, કારણ કે 2 ના ઘડિયામાં પણ 6 આવે, 12 આવે જ છે, બરાબર ને? એટલે 6 એ 12 નો અવયવ છે. ક્યારે કહેવાય? જ્યારે શેષ 0 આવે ત્યારે. આપણે 12 નો ભાગાકાર 6 થી કર્યો અને શેષ 0 આવી, એટલે શું કહી શકે કે 6 એ 12 નો અવયવ છે. અથવા તો 12 એ 6 નો ગુણિત છે. 12 એ 6 નો ગુણિત. હવે ગુણિત એટલે શું તમને ના ખબર પડે. 12 એ 6 નો ગુણિત છે. તો આના અલગ રીતે કહું તો અવયવી, અવયવ અને અવયવી બંનેમાં ફરક હતું, યાદ આવે છે? અરે સોરી, હા આવી જો. જો 12 એ 6 નો ગુણિત છે, તો અવયવી, અવયવી એટલે શું? 6 ના ઘડિયામાં જે આવે બધા, 6 એકા 6 6 2 12, 6 3 18 6 4 24, આવી રીતે, બરાબર. ફરી એકવાર કહું, 12 ભાગ્યા 6 કર્યું આપણે, તો 6 2 12, અને વત્તા શેષ આવી 0. જ્યારે પણ શેષ 0 આવે તો એમ કહેવાય કે 6 એ 12 નો અવયવ છે, અથવા તો 12 એ 6 નો ગુણિત છે. બોલો પહેલાં તો આટલી ખબર પડી તમને પાક્કું. આ હતું ખાલી નંબરનો ભાગાકાર. કોઈ પણ નંબર આપ્યા હોય આપણને અને એનો આપણે ભાગાકાર કરીએ, આ એ હતું, બરાબર. હવે આપણે શીખીશું કે બહુપદીમાં ભાગાકાર. હં, શેમાં ભાગાકાર આવશે હવે? બહુપદીમાં ભાગાકાર. બહુપદીમાં પણ ભાગાકાર આવે. બોલો, તો જો સમજો, બહુપદીનો જે ભાગાકાર છે ને એ આપણે પછી શીખીશું. અત્યારે આપણે સ્વાધ્યાય 2.3માં જે જરૂર છે ને એ હું તમને શીખવાડી દઉં, બરાબર. કેમ કે આજના માટે એ જ જરૂરી છે આપણે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું બહુપદીના ભાગાકાર, ભાગાકાર કઈ રીતે કરવાનો એ, બરાબર. ચલો જો, હવે સમજો. આપણે હમણાં જ શીખ્યા કે 15 એને 6 વડે ભાગીએ, બરાબર, તો 2 ભાગફળ મળે છે અને 3 શેષ મળે છે. એટલે 15 કહેવાય ભાજ્ય, 6 કહેવાય ભાજક, ગુણ્યા 2 એટલે ભાગફળ, અને વત્તા શેષ. તો આને આપણે હવે હું શબ્દોમાં લખું. જો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર છે. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આટલી ખબર પડી પાક્કું? હવે જો, હવે બહુપદી હશે ને, બહુપદી એમાં જે ભાજ્ય હોય ને જેને આપણે ભાગાકાર કરવાનો હોય એ હંમેશા હશે px, બરાબર છે. એ શું હશે? ps, px. જે ભાજક હશે એને કહેવાય gx. આમ તો કોઈ પણ નામ અપાય, પણ આ તો હું તમને સમજાવું છું અત્યારે, પણ આ જ હશે નોર્મલ નામ. ભાજ્ય px, ભાજક gx, ભાગફળ હોય એ હશે qx, અને શેષ હશે આરએક્સ. px, gx, qx અને rx. તો આને અલગ રીતે લખીએ, એટલે px બરાબર gx ગુણ્યા qx વત્તા rx. આ યાદ રાખવાનું આપણે તમારે. px બરાબર gx વત્તા qx વત્તા gx ગુણ્યા, સોરી, gx ગુણ્યા qx વત્તા rx. ચલો આટલી ખબર પડી, બરાબર છે. અને આમાં નિયમ એવો છે px ની ઘાત
એ હંમેશા જી એક્સની ઘાત કરતાં વધારે હોય. પી એક્સની ઘાત ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જી એક્સની ઘાત. ગ્રેટર ધેન, ગ્રેટર ધેન કહેવાય વધારે, બરાબર. પી એક્સની ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે અહીંયા જે નીચે લખ્યું છે ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ લાઈન હોય, એનો મતલબ એ કે પી એક્સની ઘાત છે જી એક્સની ઘાત કરતાં સરખી હોય કાં તો વધારે હોય. પણ પી એક્સની ઘાત જો ઓછી હોય તો આપણે ભાગાકાર ના કરી શકીએ, બરાબર. જો તમને નંબરથી હું સમજાવું, કોઈ પણ આપણને નંબર આપ્યો હોય, 6/12 કરવાનું કે તો કરી શકો તમે ભાગાકાર. 6/12 છો, 12/6 હોય તો તમે કરી શકો 6 × 2 = 12, કેમ કે ભાજક છે એ ભાજ્ય કરતાં નાનો છે. એટલે એટલે હંમેશા યાદ રાખજો પી એક્સની ઘાત એ જી એક્સની ઘાત કરતાં કેવી હોય, નાની હોય, બરાબર છે. ચલો, એટલે એક આ વસ્તુ તમારે યાદ રાખવાની, પી એક્સ બરાબર જી એક્સ ગુણ્યા ક્યુ એક્સ વત્તા આર એક્સ, બરાબર છે. ચલો હવે જુઓ, હવે જે આપણે વાત કરતા હતા એ શેષ પ્રમેયની. જો બહુપદી પી એક્સની ઘાત એક કે એક કરતાં વધારે અને તેને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવે. જો અહીંયા શબ્દ શું આવ્યો, સુરેખ બહુપદી. જો બહુપદી પી એક્સની ઘાત એક કે એક કરતાં વધારે હોય, એક તો હોવી જ જોઈએ, આ તો એક કરતાં વધારે હોય તો પણ ચાલે, બરાબર. એક કે એક કરતાં વધારે હોય અને તેને સુરેખ બહુપદી, આ વસ્તુ યાદ રાખજો. આ શેષ પ્રમેય છે ને, શેષ પ્રમેય એ ખાલી સુરેખ બહુપદીમાં જ વાપરી શકીએ આપણે, બરાબર. આ વસ્તુ યાદ રાખજો ખાસ, કેમ કે સુરેખ બહુપદીમાં જ આપણે શેષ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ, દ્વિઘાત અને ત્રિઘાતમાં ના થાય. ભાગવામાં આવે તો શેષ પી એ મળે, અને અહીં એ વાસ્તવિક સંખ્યા છે. હવે તમને એમ થશે કે આમાં તો અમને કંઈ ખબર જ ના પડી, બરાબર ને. જો એટલે જ હું સમજાવું, જો હવે તમને, જો બહુપદી પી એક્સની ઘાત એક કે એકથી એક કરતાં વધારે હોય, બરાબર છે, અને તેને સુરેખ બહુપદી, આ વસ્તુ યાદ રાખજો, સુરેખ બહુપદી. એ સુરેખ બહુપદી હમણાં હું ઉદાહરણ આપીશ ને એટલે તમને વધારે જલ્દી ખબર પડશે. એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવે તો શેષ પી એ મળે, ઓકે. ચલો હવે જો હું તમને ઉદાહરણ આપીને સમજાવું આ વસ્તુ, તો તમને થોડીક વધારે ખબર પડે. બહુપદી આપણને આપી છે પી એક્સ બરાબર એક્સની 4 ઘાત વત્તા એક્સની 3 ઘાત માઇનસ 2x² પ્લસ એક્સ પ્લસ 1. હવે આ બહુપદીને છે ને આપણે એક્સ માઇનસ 1થી ભાગવાની છે. તો હવે આમ કહીને આમ ભાગાકાર કરીએ ને આપણે, આમ લાઈન કરીને એવું કરવાની બેસવાનું અત્યારે, એ ભાગાકાર હું પછી શીખવાડીશ. અત્યારે ક્વેશ્ચનમાં એવું આપ્યું હોય તમને કે આ બહુપદીને એક્સ માઇનસ 1 વડે આપણે ભાગીએ, બરાબર. 1 - 1 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો. શેષ શોધવાની હોય ખાલી, અને સુરેખ બહુપદી આપી હોય. જો અહીંયા દ્વિઘાત હોય ને તો ના થાય, તો તમારે કમ્પલસરી શું કરવું પડે, ભાગાકાર. પણ શેષ શોધવાની હોય અને સુરેખ બહુપદી આપી હોય, સુરેખ એટલે શું યાદ કરો, આપણે શીખ્યા છીએ પહેલાં જ વિડીયોમાં, સુરેખ એટલે શું, જેની ઘાત 1 હોય, બરાબર છે. હવે જો તો શું કરવાનું, હવે લાસ્ટ વિડીયો તમે જોયો હોય તો આજના વિડીયોમાં જલ્દી ફાવશે. આનું શૂન્ય શું કહેવાય મને કહો, ચાલો આનું શૂન્ય શોધવું હોય તો આપણે એક્સ માઇનસ 1, બોલો બોલો યાદ કરો, હં, એક્સ માઇનસ 1 બરાબર 0. આપણે શું લઈ લેવાનું, આના બરાબર 0, એટલે તમને એક્સની કિંમત મળે. આ હવે એક્સ બરાબર 1, કેમ માઇનસ 1 આ બચ જાય તો પ્લસ 1, ખબર પડી આપેલા પાક્કું, તો જ આગળ વધવું. જે કંઈ પણ જેનાથી આપણે ભાગાકાર કરવાનું હોય ને એના બરાબર 0 લઈ લેવાનું, એટલે તમને એક્સની કિંમત મળી ગઈ. જો અહીંયા કીધું હતું ને એક્સ માઇનસ એ, માઇનસ હોય ત્યારે અહીંયા જો પી એ આવી ગયું. હવે ખબર પડી પી એ કેમ, એક્સની કિંમત શું લીધી આ લોકોએ, એ લીધી. પહેલાં પી ઓફ એક્સ જ હતું, પી એક્સ જ હતું જો, પછી એક્સ માઇનસ એ વડે ભાગાકાર કરવામાં આવ્યો એટલે એને શું થઈ ગઈ, પી એ.
એટલે આમાં એવું યાદ રાખવાનું, માઇનસ હોય ને તો પ્લસ કિંમત થઈ જાય. અને કઈ રીતે મેં તમને સમજાવ્યું, જો જે કંઈ પણ આપણને સુરેખ બહુપદી આપી હોય એના બરાબર શું લઈ લેવાનું આપણે, ઝીરો. ઓકે, ફાવશે? હા, એટલે ના હજી દાખલો તો બાકી જ છે. જો હવે બહુપદી આપણને જે આપી છે ને એમાં એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું, એક, માટે પી વન પી એક એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું, એક. ફરી એક્સ આવે ત્યાં એક, જ્યાં પણ એક્સ દેખાય ત્યાં શું મૂકી દેવાનું, એક મૂકી દેવાનો તમારે. ચલો હવે જો એકની ચાર ઘાત કરો કે પાંચ ઘાત કરો કે હજાર ઘાત કરો, એકનો એક જ રહે એ તો ખબર છે ને, એક એકા એક એકા એક એકા એક બધું એવું ચાલુ રહે, ગમે તેટલી ઘાત હોય એક આવે ને ત્યારે મજા આવે. એક અહીંયા એકની ઘાત એક, માઇનસ નથી એટલે કોઈ જ વાંધો નથી, આ સારું મજા આવે. ચલો વન એકનો વર્ગ એક અને બે એકા બે એટલે માઇનસ બે. હં, અહીંયા ભૂલથી મેં કીધું જેવું ના કરતા, બે એકા બે ને બેનો વર્ગ ચાર લીધો ને તમે તો જવાબ ખોટો. શું યાદ રાખવાનું, પહેલાં વર્ગ કરવાનો પછી ગુણાકાર, યાદ રહેશે? વર્ગ પછી ગુણાકાર, એટલે એકનો વર્ગ એક અને બે ગુણ્યા એક એટલે બે, બરાબર છે? ચલો આગળ, એક એમના એમ એક ને એક બે લખાય ને, એ આ તો કરી જ શકીએ ને આપણે એક વત્તા એક. જો આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે ઉડી ગયા, તો વધ્યું શું, એક વત્તા એક બે. તો પી વનનો જવાબ શું આવ્યો આપણે, બે. આને કહેવાય શેષ, આને શું કહેવાય, શેષ. હજી તમને એમ થતું હશે કે હવે આ થોડી થોડી હવે ખબર પડી, બરાબર? તો બહુ ટેન્શન ના લો, આપણે સ્વાધ્યાય 2.3માં આ જ કરવાનું છે, આના સિવાય કંઈ જ નવું નહીં આવે, બરાબર? આ જ કારણ છે. ચલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.3. તો જો મેં કીધું હતું ને તમને સ્વાધ્યાય 2.3 ક્વેશ્ચન નંબર 1 વાંચો. જો ચોપડી રાખવી હોય તો રાખજો જોડે, આમ તો મેં આજે બધા લખી જ નાખ્યા છે બધા ક્વેશ્ચન, પણ તો એ રાખવી હોય તો રાખજો જોડે, વાંધો નહીં. બહુપદી એક્સ ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1, આ બહુપદી આપણને આપી દીધી છે. જો નો નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ મેળવો. બહુપદીનો નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શું આવ્યું, શેષ મેળવો. આવ્યું ને શેષ, આ જ કરવાનું છે. આપણે 5 દાખલા કરવાના છે, તમને મસ્ત ખબર પડી જશે એમાં. જુઓ ચલો બોલો, પહેલા જ દાખલામાં એક્સની કિંમત શું લઉં હું, બોલો બોલો, ખબર પડી જાય ને. એક્સ બરાબર શું આવશે, માઇનસ એક. કઈ રીતે માઇનસ એક, આના બરાબર શું લઈ લેવાનું, ઝીરો. એવું નથી કે હું આવું બોલીને જ સમજાવી દઈશ, જો લખું છું એક્સ વત્તા એક બરાબર ઝીરો, જેનાથી આપણે ભાગાકાર કરવાનો હોય એના બરાબર શું લઈ લેવાનું આપણે, ઝીરો. યાદ રહેશે પાક્કું? આ છે ને આપણે ખબર છે 2.2માં છેલ્લો દાખલો કર્યો હતો, છેલ્લો ક્વેશ્ચન નંબર 5 યાદ આવે છે તમને હવે, કે એના બરાબર આપણે ઝીરો લઈએ ને એક્સની કિંમત મળતી હતી આપણને, તો એને શું કહેતા હતા આપણે, શૂન્ય. બસ આમાં એ જ કરવાનું છે, આમાં એ જ કામમાં આવે. ઓકે, તો એક્સ વત્તા એક બરાબર ઝીરો, તો એક્સ બરાબર શું આવશે, માઇનસ એક. એક્સની કિંમત શું આવી, માઇનસ એક. શું કરવાનું હવે, હા એક્સ જ્યાં દેખાય ત્યાં શું મૂકી દેવાનો, માઇનસ એક મૂક્યો મેં. માઇનસ એકનો ઘન વત્તા, ઉતાવળ કરતા નહીં, હવે માઇનસ આવ્યો છે, માઇનસ આવે ને એટલે હંમેશા ધ્યાનથી ચાલવાનું, પ્લસ હોય ને ત્યારે તમારે ગાડી દોડાવવાની, કોઈ વાંધો નહીં, એક્સપ્રેસ જ દોડાવવાની પ્લસ હોય ને ત્યારે, કેમકે પ્લસમાં ભૂલ ના પડે આપણે, જે હોય ને બધા માઇનસમાં જ ભૂલો કરે, માઇનસમાં જ બધાને ભૂલ થાય. ચલો જો શીખવાડ્યું તું યાદ હોય તો, લાસ્ટ ટાઈમ એકી ઘાત હોય ત્યારે માઇનસનું શું રાખવાનું, માઇનસ જ, અને બેકી ઘાત હોય તો પ્લસ, યાદ આવ્યું? એટલા માટે જ મેં તમને સ્ટાર્ટિંગમાં એ બધું શીખવાડી દીધું હતું, મને ખબર હતી, કેમકે આખા ચેપ્ટરમાં આવું જ આવશે બધું, કેમ કે તમને જો એ ખબર ના પડી હોય તો હજી ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો, પેલો પ્લસ માઇનસના રૂલ મેં શીખવાડ્યા હતા, યાદ આવ્યું? હા, એ બધા આમાં કામમાં આવશે એટલા માટે. ચલો માઇનસ એકનો ઘન શું થાય, માઇનસ એક વત્તા ત્રણ માઇનસ એકનો વર્ગ શું થશે, પ્લસ એક, બરાબર છે? ત્રણ એકા ત્રણ, એકવાર શું આવી, માઇનસ નિશાની એટલે માઇનસ ત્રણ, આ ગુણાકાર છે, પ્લસ ઓર માઇનસ નથી, એટલે ધ્યાન રાખજો. ચલો હવે જો માઇનસ એક અને અહીંયા શું છે, પ્લસ એક, ઉડી ગયા, બરાબર? હવે તમને એમ થશે કે અમને તો આવી ખબર ના પડે, તો કંઈ નહીં, તમારે અહીંયા ત્રણ એકા ત્રણ કરીને પછી જે સરવાળો બાદબાકી કરવું હોય તો એ કરવાનું, જવાબ સરખો જ આવશે,
ઓકે, પણ આ તો ખબર પડે આપણને તો આ રીતે ઉડાડી દેવાના. જો અહીંયા પ્લસ એક છે ને અહીંયા શું છે માઇનસ એક, તો આ શું થઈ ગયો કટ. ચલો ત્રણ એકા ત્રણ અને અહીંયા શું છે માઇનસ ત્રણ, એટલે ત્રણમાંથી ત્રણ જાય એટલે કેટલા વધે ઝીરો. બોલો ખબર પડી પાક્કું? આગળ લઉં દાખલો. સારું ત્યારે ચલો આ જો, આમ તો પહેલાં જેવું જ છે ને કે આપણે સ્વાધ્યાય 2.2માં કર્યા હતા, એક્સની કિંમત આપણને આપી દીધી હોય અને આપણે શું શોધતા હતા, બહુપદીની કિંમત શોધતા હતા, બરાબર છે ને, બહુપદીનું મૂલ્ય શોધતા હતા. આમાં આપણે શું શોધીએ છીએ, શેષ. એટલે જરૂરી નથી કે બધામાં શેષ ઝીરો જ આવે, એવું કમ્પલસરી નથી. ચલો હવે જો શું આવશે આમાં એક્સની કિંમત બોલો ને. અહીંયા શું છે એક્સ માઇનસ એક અપન બે, આ માઇનસ છે તો જવાબમાં શું આવશે પ્લસ આવશે. જો એક્સ માઇનસ એક અપન બે બરાબર ઝીરો, એટલે એક્સ બરાબર એક અપન બે. ઓકે ચલો હવે એક્સની કિંમત આપણે શું મૂકીએ, વન અપોન ટુ. જો મજા આવશે દાખલો કરવાની. એક અપન બેનો વર્ગ વત્તા ત્રણ ગુણ્યા એક અપન બેનો વર્ગ વત્તા ત્રણ ગુણ્યા એક અપન બે, ઓ સોરી અહીંયા ઘન છે. જો હમણાં અહીંયા ઘન મેં સ્ક્વેર સ્ક્વેર રહેવા દીધો હોત ને તો જવાબ આખો ખોટો આવત, એટલે આ છે ને ધ્યાન રાખવાનું, ભૂલ નહીં કરવાની આવી. જો અહીંયા ઘન આપ્યો છે તો એકનો ઘન એક ભાગ્યા બેનો ઘન આઠ. ચલો આટલી તો ખબર પડી. હં હવે તમને શીખવાડ્યું એ, હજી જો ફરીથી હું યાદ કરાવું છું, પહેલાં શું કરવાનો વર્ગ પછી જ ગુણાકાર. ઓકે ચલો એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર વત્તા અહીંયા કહે છે સ્ક્વેર કે ઘન કે એવું કહે છે નથી ને, તો સીધો તમે ગુણાકાર કરી શકો, ત્રણ એકા ત્રણ વત્તા એક, બરાબર છે. ધ્યાન આપજો, ઉતાવળ કરતા નહીં આ દાખલામાં. તમે મગજમાં બધી ગણતરીઓ કરતા હશો ને અમુક ખોટી પડે એવું બની શકે. ચલો એ સોરી આ મેં એવી રીતે લખી દીધું. ચલો એક ભાગ્યા આઠ એમના એમ બરાબર વત્તા આ નથી, આ લાઈન નથી એને ભૂલથી લખી નાખી છે, ત્રણ એકા ત્રણ એટલે ત્રણ ભાગ્યા ચાર. ઓકે વત્તા ત્રણ ભાગ્યા બે એમના એમ અને વત્તા એક, ખાલી મેં અહીંયા ત્રણનો ગુણાકાર કર્યો આ સ્ટેપમાં, કંઈ જ નવું નથી કર્યું. આટલું યાદ રહ્યું તમને? ઓકે હવે જો આમાં છે ને આ પેજમાં જગ્યા નથી એટલે હું બીજા પેજમાં કરું છું અને. ચલો જો બરોબર, હવે આનો આપણે શું લેવો પડે, લસા લેવો પડે. લસા ડાયરેક્ટ જો તમે એક વત્તા ત્રણ વત્તા ત્રણ એવું કર્યું ને તો ખોટું. કેમ? કેમ કે આપણે આ બેનો લસા, આ ત્રણેયનો લસા લેવો પડે આપણે. તો ચલો લસા, લસા શોધતા આવડે છે? જો ફરીથી રિવાઇઝ કરાવું, આ તમારું છે ને પાંચમા ધોરણનો ક્લાસ ચાલે છે, જો ગુસ્સા અને લસા આવતું હતું યાદ આવે છે. આઠ ચાર અને બે, તો સૌથી પહેલાં શેનાથી થાય, સૌથી નાની કિંમત હોય બે, બેથી ભાગાકાર થાય ના, તો બે ચાર દુ આઠ, બે દુ ચાર. જો અહીંયા બે મૂક્યા એટલે બે ચોક આઠ થાય, બે દુ ચાર થાય ને એક બે ક બે, ભાઈ એક આવી ગયો ને એટલે ચાલે, એક તો પાછો એમને મૂકી દેવાય. હજી અહીંયા નાની નાનામાં નાની કિંમતથી કયા આપણે ભાગી શકીએ, બેથી જ ભાગી શકીએ, તો બે દુ ચાર અને બે કા બે પતી ગયું, એક આવી ગયો, અહીંયા પણ હજી બે આવ્યો, બે કા બે, છેલ્લે બધું એક એક થઈ જવું જોઈએ. આ જે બધા નંબર આવ્યા ને એનો ગુણાકાર કરી નાખવાનો, બે દુ ચાર, ચાર દુ આઠ, શું આવ્યો લસા આઠ. આપણે આખાના ભાગાકારમાં આઠ લખી શકીએ. હવે સમજો, જો અહીંયા એકની નીચે શું છે આઠ, તો હવે તમને ખબર ના પડે કે આપણે ઉપર કઈ કિંમત મૂકવી છે, તો શું કરવાનું, જો એક અપોન આઠ અને એનો ગુણ્યા શું કરી દેવાનો, એનો લસા કરવાનો હોય ગુણાકારનો લસા, એટલે આવડી ગયું, વધ્યું શું મને કહો એક. એટલે એવું યાદ રાખવાનું, જો લસા અને નીચે જે છેદમાં છે એ બે સરખા જ છે બરાબર, તો ઉપરની કિંમતમાં કોઈ ચેન્જ ના થાય એનો એ જ રહે. પણ હવે અહીંયા જોજો ચેન્જ થશે. જો ચલો ત્યાં ઉપર નંબર કયો છે મને કહો, આ અપૂર્ણાંક સંખ્યા કઈ છે, ત્રણ ભાગ્યા ચાર બરાબર અને ગુણ્યા આઠ, એનો લસા જોડે ગુણાકાર કરવો પડે આપણે, એટલે ચાર દુ
આઠ અને ત્રણ દુ છ, તો આપણે ત્રણની જગ્યાએ શું લખવાનું આવે? છ વત્તા છ. જો બીજી રીતે શીખવાડું તો નીચે કયો નંબર આપણે લાવવાનો છે? આઠ. અહીંયા બધાની જગ્યાએ આઠ હોવું જોઈએ ને, તો ગુણ્યા કેટલા કરવા પડે? ચાર જોડે બે, તો ઉપર પણ ગુણ્યા બે. આ વધારે ખબર પડી ને ઇઝીલી, પણ આ છે ને આ ઇઝ આ અલગ રીત છે કે આપણે અહીંયા એ જ કરીએ છીએ. જો ચાર દુ આઠ કરીએ, હું ડાયરેક્ટ આઠ ગુણાકાર કર્યો, તમને જે ફાવે. મેં બંને રીત દેખાડી, મારે બંને દેખાડવી પડે. ઓકે, એટલે ચાર દુ આઠ અને ત્રણ દુ છ. ગણિતનો નિયમ છે, નીચે જેટલાથી ગુણાકાર કરીએ ને એટલું એટલું આપણે ઉપર કરવું પડે. જાતે ઘરનું ના મુકાય કશું. ચલો હવે ફરીથી અહીંયા લાવવાનું શું છે? આઠ. તો અહીંયા બે ગુણ્યા કેટલા કરવાના? ચાર કરવા પડે ને, તો ઉપર પણ ગુણ્યા ચાર. ચાર તરી બાર. અહીંયા તો ખાલી એકલો એક જ છે. જો તો નીચે આઠ લાવવો હોય બરાબર, તો ગુણ્યા આઠ જ કરવો પડશે, કેમ કે એકની નીચે કંઈ ના હોય ને તો એક હોય. આ હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ નંબર હોય એના છેદમાં તો એક હોય જ, એ આપણે લખતા નથી ક્યારેય. ઓકે, તો એક ગુણ્યા શું કરવું પડે? આઠ. તો ઉપર પણ શું આવશે? આઠ. આઠ એકા, જો તમને ખબર પડી, એકની જગ્યાએ એક જ કેમ રહ્યો? નીચે છેદમાં આઠ જ હતો એટલે. જો ત્રણની જગ્યાએ શું થઈ ગયું? છ. અહીંયા ત્રણની જગ્યાએ શું થઈ ગયું? બાર, કેમ કે નીચે બે હતો એટલે. અને અહીંયા એકની જગ્યાએ શું આવ્યો? આઠ. આ આપણે લસા લીધો કહેવાય. ચલો હવે બધાનો સરવાળો કરી દઈએ. સરવાળો કરવાનો, જો બહુ ઇઝી. ચલો બારને આઠ વીસ, વીસને છ છવ્વીસ, છવ્વીસને એક સત્યાવીસ, સત્યાવીસ ભાગ્યા આઠ. આ મળી આપણને પી વન અપોન ટુ, આ મળી આપણને શેષ. બોલો હવે ખબર પડી ને શેષ કઈ રીતે શોધવાની? એ ખબર પડી બરાબર. એ આગળ હતું એ ભાગાકારના નિયમ હતા. એ જે છે ને આપણે ભાગાકાર કરાવીશ ને, બહુપદીના ભાગાકાર શીખવાડીશ ને, ત્યારે કામમાં આવશે, એટલા માટે મેં યાદ લઈ લીધું. અને શેષ પ્રમેયમાં હવે ખબર પડી તમને કે એક્સ બરાબર, ચલો હવે આ બધી જો સુરેખ બહુપદી હશે. જો આ સુરેખ, એક મિનિટ હો, આ જો આ સુરેખ, આ સુરેખ બહુપદી, તો જ આપણે આ શેષ પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. યાદ રાખવાનું હંમેશા. ચલો હવે જો ખાલી એક્સ આપ્યો છે, બોલો ને એક્સ બરાબર હું શું લઉં? જેટલાને એમ વિચાર આવે છે ને કે એક્સ બરાબર એક બરાબર, તે બધા ખોટા. હા, ખોટા એટલા માટે કેમ કે જો ધારો કે તમને એક્સ માઇનસ વન આપ્યું હોય ને તો તમે એક્સ બરાબર એક લઈ શકો. જો માઇનસ વન આ બચાય તો પ્લસ થાય. ઓકે, પણ અહીંયા એક્સની કિંમત કંઈ આપી છે? ના, એક્સ એકલો એક્સ આપ્યો છે, તો આના બરાબર જ શું લઈ લેવાનું આપણે? ઝીરો. શું લઈ લેવાનું? ઝીરો. એક્સ બરાબર શું લઈ લેવાનું? ડાયરેક્ટ ઝીરો. ખબર પડી, કેમ કે એક્સની જોડે કોઈ અચળ પદ આપ્યું નથી એટલે એક્સ બરાબર ડાયરેક્ટ શું લઈ લેવાનું? ઝીરો. જો દાખલો કરવાની તમને બહુ મજા આવશે. ઝીરો હોય ને ત્યારે બહુ મજા આવે. એક્સની જગ્યાએ જ્યાં હોય ત્યાં ઝીરો મૂકી દો. ચલો બોલો, ઝીરોનો ઘન તો આવડે જ ને કે ઝીરો. ઝીરોનો વર્ગ ઝીરો. ઝીરો ગુણ્યા ત્રણ ઝીરો. ત્રણ ગુણ્યા ઝીરો ઝીરો, કેમ કે ઝીરો જોડે જે કંઈ પણ ગુણાકાર ભાગાકારમાં આવે ને ઝીરો થઈ જાય એવું હોય. અને છેલ્લે અહીંયા ઝીરો ના લખતા, બધા ઉતાવળમાં આવે ને અમુક, આવે ઉતાવળમાં કે બધું ઝીરો ઝીરો જ થવાનું છે ને, લખો ને ઝીરો કે નહીં, કેમ કે અહીંયા વચ્ચે છે ને પ્લસ એક છે. જો છેલ્લે અને સરવાળામાં એવું હોય કે ઝીરો જોડે જે કંઈ પણ સરવાળો થાય એનો એ જ રહે. ઝીરો વત્તા ઝીરો વત્તા ઝીરો, ઝીરો થઈ ગયું. ઝીરો વત્તા એક એટલે જવાબ એક. તો શેષ આપણને કેટલી મળી? એક મળી. બોલો ખબર પડી? મજા આવી ના દાખલામાં. ચલો આપણે ચોથો દાખલો કરીએ. ચોથા પહેલા હું પાંચમો કરાવી દઉં બરાબર, કેમ કે ચોથામાં થોડુંક વધારે સમજાઈશ. પછી હું પાંચમો આપણે છે નંબરવાળો છે એટલે પૂરો કરી દઈએ પહેલાં. ચલો જુઓ, બોલો આમાં એક્સની કિંમત શું લેશો? બોલો ને. તમને એમ થશે આ તો કંઈ થોડુંક અલગ આપ્યું છે. હવે હું આને અલગ રીતે લખું. જુઓ, બોલો હવે આવડે ને? હા, આ તો કે આપણે ગઈ વખતે શીખ્યા હતા એ જ છે બરાબર ને. આ એટલા માટે કેમ કે આ વચ્ચે પ્લસ છે ને, એટલે હું નંબર ચેન્જ કરી શકું, આને આના પ્લેસ ચેન્જ કરી શકું, જગ્યા બદલી શકું આની. નહીંતર ના બદલાય, યાદ રાખજો. માઇનસ હોય ને ત્યારે ના બદલાય. કેમ? એનું કારણ તમારે જાણવું છે. જો બે વત્તા ત્રણ બોલો ને કેટલા થાય? પાંચ. ત્રણ વત્તા બે બોલો કેટલા થાય? બરાબર છે ને. હવે જુઓ, બે માઇનસ ત્રણ અને ત્રણ માઇનસ બે, જો મેં બદલી નાખ્યા ને સ્થાન. ચલો જુઓ, ત્રણ માઇનસ બે જાય તો કેટલા રહે? એક રહે. અને બેમાંથી ત્રણ જાય તો કેટલા રહે?
બોલો બોલો, મોટો નંબર કેવો છે હવે? માઇનસ, એટલે 3 માંથી 2 જાય તો માઇનસ 1 રહે. જુઓ જવાબ બદલાઈ ગયો, એટલે યાદ રાખવાનું આપણે માઇનસ હોય ને ત્યારે જગ્યા ના બદલી શકીએ કોઈ પણ નંબરની. આ પ્લસ હતું ને એટલે આ મેં તમને સમજાવવા માટે લખ્યું, બાકી જો આમાં એ જ રૂલ થશે. બરાબર શું મૂકી દેવાનું? 0 પ્લસ 5 છે આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ 5, એટલે 2x બરાબર માઇનસ 5. ઓકે, હવે જો તો x બરાબર, આને છે ને હું ઉપર લખું છું, આને અહીંયા ઉપર લખું છું, કેમ કે આ દાખલો તો આટલામાં પતી જશે. આ 2 છે એ ગુણાકારમાં છે, એ ક્યાં જતો રહેશે? ભાગાકારમાં, એટલે માઇનસ 5/2. બોલો એક્સની કિંમત આપણને શું મળી? માઇનસ 5/2. ઓકે, તો એ આપણે હવે આમાં મૂકી દઈએ. જો માઇનસ 5/2 વત્તા 3 × −5/2 વત્તા 3 × −5/2 1. જો અહીંયા ફરીથી માઇનસ આવ્યું છે એટલે ધ્યાનથી માઇનસ આવે એટલે આમ ફૂકી ફૂકીને આપણે કદમ મૂકવાના. માઇનસ 5/3, માઇનસ છે એટલે જવાબ તો પાછો માઇનસમાં જ આવશે કેમકે ઘન છે ઉપર. જો 5/3 કેટલો થાય બોલો ને તમને? છે ને 1 થી 10 ઘન તો મોટે આવડવા જોઈએ તો જ મજા આવે દાખલાઓ ગણવાની. બરાબર, 5/3 થશે 125 / 2/8. હા, જો આ ધ્યાન રાખવાનું, તમે ભૂલથી ઉપરનો ઘન કર્યો અને નીચેનો ભૂલી ગયા તો જવાબ ખોટો આવશે. બરાબર, જવાબ ખોટો આવે. કેમકે અહીંયા 2/8 કરવો જ પડે, આ બંનેનો ઘન થાય. આ એકલો ખાલી 5/3 નથી લખ્યો, અહીંયા આખાનો ઘન લખ્યો છે. બરાબર, 5/25, 2/4. ઓકે, ચલો આગળ. આ પ્લસ નહીં, હવે જો કેમ પ્લસ ના લખ્યું મેં? 5 × 15, એકવાર માઇનસ આવ્યું ને એટલે માઇનસ 15/2 અને વત્તા 1 એમના એમ. તમને કંઈ યાદ આવે છે? આપણે હમણાં જ આવો દાખલો કર્યો, બીજા નંબરનો દાખલો. શું લીધો તો એમાં? લસા છે ને સેમ, 8, 4 અને 2. શું આવશે લસા? 8 આવશે ને. હં, પણ એની પહેલાં હજી એક સ્ટેપ આગળ આપણે કરી નાખીએ. જુઓ, માઇનસ 125/8. બરાબર, 25 × 75, માઇનસ 15/2 અને વત્તા 1. ઓકે, ચલો હવે જુઓ, 8નો લસા લઈએ આપણે. મેં તમને કીધું હતું એ રીતે કે અહીંયા પણ 8 છે અને લસા પણ કેટલો આવ્યો? 8. તો ઉપરવાળા નંબર જોડે 8 × 1 = 8 જ થાય ને, તો 1 ગુણાકાર કરો એટલે એનો એ જ નંબર રહે, 125. બરાબર છે, ખબર પડી આ. ચલો આગળ, અહીંયા નીચે શું છે? 4 અને અહીંયા શું છે? 8. તો કેટલા? 4 × 2 = 8. તો 75 × 2 કરો કેટલા થાય? 150. બરાબર, 2 × 4 કરીએ તો 8 આવે ને. જો અહીંયા 4 × 2 = 8 લાવે આપણે અને અહીંયા 2 છે તો એના ગુણ્યા કેટલા કરવા પડે? 4, તો 8 આવે. તો અહીંયા પણ ગુણ્યા 4, એટલે 15 × 60 કેટલા થાય? 15 × 60. 1 થી 20 ઘડિયા મોટે આવડવા જોઈએ તો જ દાખલા ફોગાડવાની મજા આવે. જો આ 15 × 60, તમે 15 × 4 કરવા બેસો ને તો બહુ ટાઈમ જાય, આ ડાયરેક્ટ આવડવું જોઈએ. અને વત્તા 1 છે હજી, જો આ 1 પણ તમે એમનો એમ લખી દીધો ને તો જવાબ ખોટો આવશે. કેમકે આપણે આખાનો લસા લીધો છે. બરાબર ને, તો 1/2 શું હોય? 1 તો હોય જ, એટલે ગુણ્યા 8, એટલે 8 × 8 = 8. ચલો હવે કરીએ સરવાળો બાદ બાકી. પહેલાં આપણે આ 2નો કરીએ, એવું જરૂરી નથી કે બધાનો એક સાથે કરવો, આપણે 2 2ના ભાગ પાડીને કરાય. જો આ 2નો કરીએ આપણે, 150 પ્લસ છે અને અહીંયા શું છે? માઇનસ 125. તો 150 − 125 કેટલા થશે બોલો? 150 માંથી 125 જાય એટલે 25 રહે. બાદબાકી તમારે જાતે કરવાની, આવડે ને હવે આ તો. બરાબર, મોટો નંબર પ્લસ હતો એટલે જવાબ શેમાં આવે? પ્લસમાં. ઓકે, હવે આ 2નો કરીએ. જો 60 માંથી 8 જાય તો કેટલા રહે બોલો? 60 − 8, 60 માંથી 8 જાય તો 52. જવાબ પ્લસ આવશે કે માઇનસ? હા બરાબર, કેમ માઇનસ? કેમકે મોટો નંબર શું છે? માઇનસ. બરાબર છે, / 8 આ લખવાનું ભૂલવાનું નહીં. ઓકે, ખબર પડી આટલી પાકું? તો આગળ વધીએ. ચલો હવે 52 − 25 કેટલા થશે?
52 માંથી 25 માઇનસ કરીએ એટલે વધશે 27, પણ પ્લસ કે માઇનસ એ ધ્યાન રાખવાનું આપણે, જોઈ લેવાનું કે મોટો નંબર જો અહીંયા માઇનસ હતો તો જવાબ માઇનસમાં લખ્યો આપણે. સેમ અહીંયા એવું જ છે ને કે 25 નાનો નંબર અને 52 મોટો નંબર, મોટો નંબરની નિશાની કઈ છે? માઇનસ. તો જવાબ આવશે માઇનસમાં અને ભાગ્યા 8. આને શું કહેવાય? શેષ. લખવા પડી. હવે શેષ કઈ રીતે શોધવાની ખબર પડી ગઈ ને. હં, તો ચલો આપણે ચોથો દાખલો લઈ લઈએ ફટોફટ. હવે ચોથો મજા આવશે, કશું સોલ્વ નથી કરવાનું ડાયરેક્ટ. પણ જો આમાં એક્સ વત્તા પાઈ આપ્યો છે, નંબર નથી આપ્યો, પાઈ બરાબર. તો એક્સ વત્તા પાઈ બરાબર 0, તો એક્સની કિંમત શું આવે? માઇનસ પાઈ. પ્લસ હોય ત્યારે શું આવે? માઇનસ. ને માઇનસ હોય તો શું આવે? પ્લસ. ચલો જુઓ, એક્સની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? માઇનસ પાઈ બરાબર. એટલે માઇનસ પાઈનો ઘન વત્તા 3 ગુણ્યા માઇનસ પાઈનો વર્ગ વત્તા 3 ગુણ્યા માઇનસ પાઈ વત્તા 1. ચલો પાઈનો ઘન શું થાય મને કહો. પાઈનો ઘન આપણને ખબર નથી, તો પાઈની 3 ઘાત લખી દેવાની. આમ તો પાઈની કિંમત છે 22/7, 22/7 અને 3.14 બરાબર. પણ આપણે આમાં એ લેવાની કોઈ જરૂર નથી, કારણ કે એના કોઈ આપણને એક્સ્ટ્રા માર્ક્સ આપવાનું નથી. તો ખોટું શું લ્યા મહેનત કરી, આપણે 2 માર્કમાં દાખલો પૂછાય. ઓકે, એટલે ખાલી પાઈ એમના એમ જ રહેવા દેવાના એઝ ઇટ ઇઝ. ચલો જો, એકી ઘાત છે બરાબર, 3 છે તો માઇનસ હોય એટલે જવાબ પણ શું આવશે? માઇનસમાં. આ ભૂલ નહીં કરવાની, બધા ભૂલા કરે છે એટલા માટે. ચલો હવે જો, માઇનસ પાઈનો વર્ગ શું થાય મને કહો. પ્લસ થઈ જાય ને, બે કી ઘાત આવી એટલે માઇનસનું શું થઈ જાય? પ્લસ. એટલે 3 પાઈનો વર્ગ, જો તમે એકલો પાઈ લખ્યો હશે ને તોય જવાબ ખોટો, કેમ કે પાઈનો વર્ગ કરીએ છીએ આપણે, તો સ્ક્વેર લખવો પડે ઉપર. અને પ્લસ ઓર માઇનસ? માઇનસ. એટલે હવે અહીંયા પ્લસ નહીં લખવાનું, ડાયરેક્ટ માઇનસ જ લખી દેવાનું. 3π/1. લો આ જવાબ કમ્પ્લીટ. બોલો ખબર પડી પાક્કું? ઓકે, તો આપણે સ્વાધ્યાય 2.3નો પહેલો દાખલો કમ્પ્લીટ. બધા સંપતી ગયા છે, હવે એકે એમાં બાકી નથી. ચલો હવે આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 2ની. જો ચોથો થઈ ગયો, પાંચમો થઈ ગયો, હવે દાખલા નંબર 2. હવે થોડું અલગ આવ્યું. જો હવે નંબર નથી, એ આવ્યો, એ કે એક્સ ક્યુબ માઇનસ એ એક્સ સ્ક્વેર પ્લસ 6x-a ને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ શોધો. આમાં ફરીથી એ જ છે, શેષ જ શોધવાની છે. શેનાથી ભાગાકાર કરવાનો છે? એક્સ માઇનસ એ. તો પહેલું સ્ટેપ યાદ રાખવાનું, એક્સ માઇનસ એ બરાબર 0, એટલે એક્સ બરાબર એ. એક્સની કિંમત આપણને શું મળી એમાં? એ. એક્સ જ્યાં દેખાય ત્યાં શું મૂકવાનો? એ. યાદ રહેશે? ચલો જુઓ, પી એક્સ બરાબર એક્સ ક્યુબ માઇનસ એ એક્સ સ્ક્વેર વત્તા 6x-a બરાબર. ચલો એક્સ જ્યાં દેખાય ને ત્યાં એ મૂકી દઈએ. પી એ એટલે એનો ઘન માઇનસ એ ગુણ્યા એનો વર્ગ વત્તા 6 ગુણ્યા a-a. એનો ઘન માઇનસ એ ગુણ્યા એનો વર્ગ વત્તા 6 ગુણ્યા a-a. આ મેં કંઈ જ નવું નથી કર્યું. અત્યાર સુધી એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આવતો હતો, એક્સની કિંમત 1 આવતી હતી, તો એક્સની જગ્યાએ આપણે શું મૂકતા હતા? 1. આ વખતે એ આવ્યો તો આપણે શું મૂક્યો? એ. ચલો હમણાં જ આપણે દાખલો કર્યો કે પાઈનો ઘન આપણને ખબર નથી, તો પાઈનો ઘન લખી દીધો તો એમનામાં જ પાઈની 3 ઘાત. તો અહીંયા શું છે? એનો ઘન. તો આપણે શું લખી દઈશું? એની 3 ઘાત બરાબર છે. ચલો હવે જો, એ અને અહીંયા શું લખાય આપણે? એનો વર્ગ બરાબર. ચલો હજી આગળ, 6 ગુણ્યા a એટલે 6a-a. હવે જો, એનો ઘન માઇનસ એ અને એનો વર્ગ છે બરાબર. તો આ બંને સરખા આવ્યા ને, તો એનો વર્ગ અને ગુણ્યા એ છે એટલે એને આપણે લખી શકીએ એનો ઘન. આ એવું હોય કે નીચે છે ને, એ ગુણ્યા એનો વર્ગ, આ બંને સરખા છે જો, તો બંને ઉપર ઘાત હોય ને એનો સરવાળો થાય બરાબર. અને એની કંઈ ના હોય તો એક ઘાત તો કહેવાય ને, અને વચ્ચે શું છે? ગુણાકાર. તો આપણે એ ઘાતનો શું કરી શકીએ? સરવાળો. એટલે 2 વત્તા 1 એનો ઘન, એ સ્ક્વેર ગુણ્યા એ એટલે એનો ઘન વત્તા, જો અહીંયા પણ ફરથી એ છે, 6a-a બરાબર. આ વખતે ગુણાકાર નથી, ખાલી બાદબાકી કરવાની છે આપણે. તો એની આગળ કંઈ ના હોય તો શું હોય? એક તો હોય ને, તો 6 માંથી 1 જાય તો કેટલા રહે?
પાંચ એ આ એ લખવાનું ભૂલવાનું નહીં હો ક્યારેય. જો એ ભૂલી ગયા તમે તો ખોટું પડે. છ એ માઇનસ એ છ એ એમાંથી એક એ બાદ કર્યો આપણે, એક એ બાદ કરી દીધો તો છમાંથી એક જાય તો કેટલા રહે? પાંચ એ, બરાબર. હવે જો આ પ્લસ છે અને આ શું છે? માઇનસ. આગળ નિશાની ના હોય તો પ્લસ હોય ને, તો આ પ્લસ અને માઇનસ કટ કેન્સલ ઉડી ગયા, તો વધ્યું શું? પાંચ એ. બોલો ખબર પડી? એક્સ બરાબર એ કઈ રીતે આવી ખબર પડી ગઈ હતી તમને? એક્સ માઇનસ એ બરાબર ઝીરો એટલે એક્સની કિંમત એ. ઓકે, પી એક્સ જે બહુપદી આપી હતી એમાં આપણે એની કિંમત મૂકી દીધી એ ક્યુબ, એમના એમ એ સ્ક્વેર ગુણ્યા એ કરીએ એટલે એ ક્યુબ કઈ રીતે આવ્યો મેં તમને સમજાવ્યું કે નીચે છે ને સરખું છે એટલે કે હાથનો સરવાળો થાય, નીચે એ એ બંને સરખા છે જો, બરાબર. બંને નંબર સરખા જ છે આમ તો, નંબર નથી એ બી સી ડીમાં આપ્યું છે એટલે એમાં તો હું સમજાવું છું તમને. તો છ એ માઇનસ એ, છ એમાંથી એક એ બાદ થઈ ગયો તો છ એ માઇનસ એ એટલે શું થાય? પાંચ એ. બોલો ખબર પડી પાક્કું? ઓકે, તો હવે સ્વાધ્યાય 2.3 લાસ્ટ સમ, છેલ્લો દાખલો, પછી પૂરું. બસ આજના વિડીયોમાં આપણે આટલું જ શીખીશું. તમને એમ થશે બહુ વધારે પડતા દાખલા કરી નાખે એમ ને? ના ના, બસ હવે લાસ્ટ. ચલો વાંચો ક્વેશ્ચન. 7 + 3x એ 3x³ + 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે તમે તમે થોડુંક તમને યાદ છે કે નહીં આપણે ચેક કરીએ. બોલો, આપણે 12 ને 6 વડે ભાગ્યા હતા બરાબર સ્ટાર્ટિંગમાં, આ જ વિડીયોમાં, આજના વિડીયોમાં, ત્યારે શેષ શું આવી હતી? 0. ત્યારે હું આ બોલ્યો તો યાદ હોય તો, તો 6 એ 12 શું કહેવાય? અવયવ. 6 ને 12 શું કહેવાય? અવયવ. કેમ? કેમ કે શેષ શું આવી હતી? 0. યાદ આવ્યું? હા, આ બધું છે ને હું એટલા માટે જ સ્ટાર્ટિંગમાં શીખવાડું કેમ કે મને ખબર હોય દાખલા માનવા જ આવે ફરીથી, એટલે હું પહેલાં આવી રીતે નોર્મલ શીખવાડું ને તમને તો વધારે ખબર પડે તમને. એટલે ક્યારેય સ્ટાર્ટિંગમાં જે શીખવાડતો હોઉં ને એમાં ધ્યાનથી જોવાનું, ના ખબર પડે ને તો ફરીથી જોઈ લેવાનું એકવાર. ઓકે, ખબર પડી ફરીથી કે જો 6 ને આપણે 12 વડે ભાગ્યા અને શેષ 0 આવી એટલે કહેવાય કે 6 એ 12 અવયવ છે, બરાબર. કેમ? શેષ 0 આવી એટલા માટે. તો આપણે અહીંયા એ જ ચેક કરવાનું છે ને કે આ જે બહુપદી આપી છે એ આ બહુપદીનો અવયવ છે કે નહીં. 7 + 3x એ આનો બહુ અવયવ છે કે નહીં આપણે ચેક કરવાનો છે. ઓકે, તો જો અવયવ છે કે નહીં, હા ક્યારે બોલ લખવાનું કે જો આપણે હમણાં સોલ્વ કરીએ અને શેષ 0 આવે તો, બરાબર, અને 0 ના આવે તો શું લખી દેવાનું? ના, અવયવ નથી કારણ કે તે એની શેષ 0 નથી. ઓકે, ચલો જો આ બહુપદી છે બરાબર, એટલે આના બરાબર 0 ના લેતા 7 + 3x એ આનો બહુ અવયવ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો 7 + 3x = 0. ચલો આ પ્લસ 7 છે, આ બાજુ જાય તો -7, અને આ 3 ગુણાકારમાં છે, એ ક્યાં આવશે? ભાગાકારમાં. હવે હમણાં આમાં તમને એક ટ્રીક શીખવાડું જેનાથી તમારે ભૂલ ના પડે. આ રીતના આવે ને જ્યારે સુરેખ બહુપદીઓ + 7, + 5 જે ગમે તે, તો એક્સની જોડે જે સહગુણક હોય ને એને પહેલાં નહીં મોકલવાનો, એની જોડે જે પહેલાં અચળ પદ હોય એ જ સામે જાય એવું યાદ રાખવાનું. ઓકે, બરાબર, તો ભૂલ નહીં પડે. ઘણા એવું કરતા હોય છે, પહેલાં 3ને મોકલશે ને પછી 7 ભાગાકારમાં જવા દેશે તો શું થઈ જાય? ઊંધું થાય, બરાબર છે. હા, જો એટલે +7 આ બાજુ જાય તો -7, અને 3 વડે ભાગાકાર થાય તો એક્સની કિંમત આપણને શું મળી? -7/3. આ યાદ રાખજો. ના, ચલો આમ દેખાય એ રીતે જ રાખું છું. ઓકે, હવે પી એક્સ બહુપદી આપણને આપી છે 3x³ + 7x, 3x³ + 7x. ઓકે, ચલો જો પીની કિંમત આપણે શું લેવાની? 7/3 -7/3. આ તો આવડે ને હવે કે એક્સની જ્યાં એક્સ જ્યાં દેખાય ત્યાં શું મૂકી દેવાનું? -7/3. બોલો ખબર પડી આટલું પહેલાં તો? ઓકે, જો ઘન આવ્યો એકી સંખ્યા એટલે માઇનસનું શું રહેશે? માઇનસ જ. જો આ તમે 3 ઉડાડી દીધા ને તો તમે ખોટા, કારણ કે મેં શીખવાડ્યું છે સ્ક્વેર હોય ઘન હોય કે ગમે તે હોય અહીંયા પહેલાં એને જ સોલ્વ કરવાનું પછી એની જોડે ગુણાકાર થાય. ઓકે, એટલે દરેક સમમાં હું આ બોલું છું એટલા માટે જ કે તમને ભૂલ ના કરો તમે લોકો, એટલા માટે હું બોલું છું, યાદ રાખજો કમ્પલસરી. 7નો ઘન શું થાય બોલો ને? ચલો મેં તમને કીધું હતું ને તમને ઘન છે ને એ મોટે આવડવા જોઈએ, 1 થી 10 ના ઘન હોય ને 1 થી 10 ના આવડે ને તો સારું, તો ઇઝી પડે દાખલાઓ સોલ્વ કરવામાં. 343
ચલો 3નો ઘન તો આવડો જોઈએ, 3 તરી 9, 9 તરી 27, એ તો મોઢે થઈ જાય આપણે. આનો ઘન એવું જ હોય, સીત્યું સીત્યું 49, અને 49 ગુણ્યા 7 કરજો એટલે 343 આવશે. સીત્યું સીત્યું 49, એટલે આ પ્લસની જગ્યાએ હવે ડાયરેક્ટ હું શું લખી દઉં, માઇનસ, કેમ કે અહીંયા પ્લસ ઓર માઇનસ માઇનસ. ચલો આગળ, હવે તમે કટ કરી શકો, કેમ કે જો હવે અહીંયા ઘાત 1 થઈ ગઈ, કેમ કે આપણે ઘન કરી દીધો, આપણે ઘન થઈ જાય ને પછી કટ થાય. 3 9 27 એટલે માઇનસ 343 ભાગ્યા 9 માઇનસ 49 ભાગ્યા 3. ચલો બોલો હવે શું કરવાનું, ડાયરેક્ટ માઇનસ માઇનસ પ્લસ નહીં કરવાનું, પહેલાં અહીંયા 9 છે ને અહીંયા શું છે 3, તો શું લેવો પડે આપણે, લસા. તો આનો લસા આવશે 9, મેં લસા શોધતા હમણાં જ તમને શીખવાડ્યો છે એ રીતે આનો લસા શોધજો, બરાબર 9 આવશે. તો અહીંયા તો 9 જ છે ને એટલે આ નંબર એમનો એમ જ રહેશે, પણ અહીંયા નીચે શું છે 3, તો 9 લાવવા હોય તો કેટલા જોડે ગુણાકાર કરવો પડે, સોરી ગુણાકાર કરવો પડે, 3 તરી 9, તો 49 ગુણ્યા 3 કેટલા થશે, 147. 49 ગુણ્યા 3 એટલે કેટલા થશે, 147 વત્તા 343. કેમ આ મેં પ્લસ કર્યા બોલો ને, બોલો બોલો આ કેમ પ્લસ કર્યું મેં, અહીંયા તો માઇનસ છે. હા, કેમ કે આની આગળ પણ શું છે માઇનસ, એટલે માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય, જવાબ આવશે માઇનસમાં ભાગ્યા 9. બોલો ના જવાબ 0 આવ્યો, આવ્યો જવાબ 0 ના. હવે આનો ભાગાકાર એ તમે કરશો ને તો એ જવાબ 0 નહીં જ આવે, બરાબર છે. એટલે અહીંયા શું લખવાનું, 7 વત્તા 3x એ 3x³ વત્તા 7x નો અવયવ નથી. કેમ, તો કારણ કે શેષ 0 નથી. ઓકે, ઓ સોરી, હા તમને દેખાયું નહીં, કારણ કે શેષ 0 નથી, અવયવ નથી. કેમ કે શેષ 0 ના મળી. ધારો કે આ તમને સમજાવું છું, અહીંયા 0 આવ્યો હોત ને જવાબ, તો આપણે એમ લખવાનું, હા 7 વત્તા 3x એ આનો અવયવ છે, આ બહુપદીનો અવયવ છે કારણ કે શેષ 0 છે, આવું કારણ લખી નાખવાનું નીચે. તો બોલો ખબર પડી, આ દાખલામાં ખબર પડી પાક્કું. જો ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં ફટોફટ, જો 7 વત્તા 3x = 0 એટલે એક્સની કિંમત શું મળી આપણને, -7/3, આ પ્લસ આ બધા એટલે માઇનસ, અને 3 જે બહુપદી આપી હોય એમાં એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું, -7/3. ફરી યાદ કરાવું, ઘન હોય તો પહેલાં ઘન કરવાનો પછી જ ગુણાકાર થાય, પછી અહીંયા કટ કરી દેવાનું અને લસા લઈને સોલ્વ કરશો એટલે જવાબ આવી જશે -490/9, જે 0 નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 0, 0 ના મળ્યો આપણને, એટલે આને શું કહેવાય કે અવયવ નથી. ઓકે, તો બોલો મિત્રો ખબર પડી તમને, જે હું સ્ટાર્ટિંગમાં બોલતો હતો એ વસ્તુ હવે તમને સમજાય ને, શેષ પ્રમેયમાં શું કહેવા માગે છે. ઓકે, તો શેષ પ્રમેયનું આપણે શેષ પ્રમેય ક્યારે વાપરી શકાય, કે જ્યારે સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવાનું હોય તો જ. સુરેખ બહુપદી, સુરેખ બહુપદી એટલે શું કહો મને, ચલો જેની ઘાત 1 હોય એને શું કહેવાય, સુરેખ બહુપદી. ઓકે, યાદ રહેશે. તો ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે ચર્ચા કરીશું અવયવ, બહુપદીના અવયવો કરવાના. હા, બહુપદીના અવયવો, અવયવ છે કે નહીં એ રીતે બધું ચેક કરીશું. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય.